चलो दोस्तों, अनएकेडमी ना यूट्यूब ना प्लेटफॉर्म पर आप सबनु हार्दिक स्वागत छे। मित्रों, ऑनलाइन तमने सरस मजानी सेवा आपती एकमात्र प्लेटफॉर्म जेनु नाम छे अनएकेडमी, बराबर। तो एना पर आप सबनु हार्दिक स्वागत छे। अने आपणे बधा आजे जोईशुं नवो एक टॉपिक, बराबर। एना पहेला તમારે આવતીકાલે એક સરસ મજાની અહીંયા ટેસ્ટનું આયોજન કરેલું છે, તો એના માટે તમારે 27 જૂન એટલે કે આવતીકાલે સવારે 10 વાગે, ઓકે? હા, તો રેડી થઈ જજો, તલાટી માટે ચેમ્પિયનશિપ બનવું હોય તો એના માટે છે, તમારા માટે। ચલો, ઇંગ્લિશ ગ્રામરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે આજે કંઈક નવું શીખવા જઈ રહ્યા છીએ, બરાબર। તો ફર્સ્ટ બ્લેન્ક શરૂ કરીએ છીએ। ઇંગ્લિશનું નોલેજ કેવું છે કે જો સમજી લો ને તો તમને શોર્ટમાં અને સ્વીટ આન્સર બનાવતા આવડી જાય, થોડાક નિયમો મગજમાં અને માર્ક્સ પૂરા, બરાબર છે? તો ચલો, સૌથી પહેલાં બ્લેન્ક નંબર 1, ખાલી જગ્યા સન ઇઝ વેરી ફાર અવે ફ્રોમ ખાલી જગ્યા અર્થ। સૌથી પહેલી ખાલી જગ્યા, ચાર ઓપ્શન છે, એન અને ધ, ધ અને એન, ધ અને ધ, ધ અને એ। ખાલી જગ્યાના પછી અહીંયા સન આપેલું છે અને ખાલી જગ્યાના પછી અહીંયા અર્થ આપ્યું છે, તો વોટ ઇઝ ધ રાઈટ આન્સર, શું સાચો જવાબ બનશે? એકદમ સિમ્પલ ફંડા, પહેલામાં પણ ધ અને બીજામાં પણ ધ, તો આપણો જવાબ બનશે ધ સન ઇઝ વેરી ફાર અવે ફ્રોમ ધ અર્થ। સૂર્ય પૃથ્વીથી ઘણો બધો દૂર છે, એકદમ સરળ જવાબ મળી જશે, બરાબર ને? ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન, વન ઇઝ માય ફ્રેન્ડ્સ, વન ઓફ માય ફ્રેન્ડ્સ, વન ઓફ માય ફ્રેન્ડ્સ, ખાલી જગ્યા એન એન્જિનિયર। ચલો, શું જવાબ લખીશું આપણે? તમારી પાસે ઓપ્શન છે આર, ઇઝ, વેર અને વિલ। સિમ્પલ ફંડા, વન ઓફ માય ફ્રેન્ડ ઇઝ, શું જવાબ આવશે? તમારે અહીંયા ઇઝ લખવાનું છે, કેમ? કારણ કે અહીંયા તમે ફ્રેન્ડ જોઈને આર લખવા માટે પ્રેરાવ છો, પણ એવું કરવાનું નથી, બરાબર। મારા મિત્રો, વન માય ફ્રેન્ડ્સમાંથી શું કરવાનું? મારા મિત્રોમાંથી એક મિત્ર, બરાબર, શું છે? તો કે એન્જિનિયર છે, છે માટે આપણે શું મૂકીશું? ઇઝ મૂકીશું, તો આ રીતે આપણો જવાબ તૈયાર થાય છે। ચલો, ત્રીજી બ્લેન્ક, લીવ અ 2 ઇંચ ખાલી જગ્યા ઓન ઈચ પેજ ફોર ધ ટીચર્સ રીમાર્ક, બોર્ડર, હેલ્પ, બ્લેન્ક કે માર્જિન, બરાબર। લીવ અ 2 ઇંચ, 2 ઇંચ જગ્યા છોડી દો મિત્રો, બરાબર છે, ઓન ઈચ પેજ ફોર ધ ટીચર્સ રીમાર્ક, તો બોર્ડર, તમારો જવાબ આવશે બોર્ડર। લીવ અ 2 ઇંચ બોર્ડર, 1 ઇંચ પેજ ફોર ધ ટીચર્સ રીમાર્ક। ચલો દોસ્તો, ખાલી જગ્યા માય ઓપિનિયન, મસ્ત ખાલી જગ્યા છો, ધ્યાન આવજો, હાય ઝાલા, વેલકમ ટુ લેક્ચર। ખાલી જગ્યા માય ઓપિનિયન, યુ શુડ ટેક ધ એડવાઇસ ઓફ અ સર્જન ઓન અકાઉન્ટ ઓફ, ઇન્સ્ટેડ ઓફ, બિકોઝ ઓફ કે અકોર્ડિંગ ટુ, બરાબર। અકોર્ડિંગ ટુ માય ઓપિનિયન, શું જવાબ મૂકવાનો છે? અકોર્ડિંગ ટુ માય ઓપિનિયન, મારા મંતવ્ય પ્રમાણે, અકોર્ડિંગ ટુ એટલે ના મંતવ્ય પ્રમાણે, બરાબર છે? હા, તમારે સર્જનની સલાહ લેવી જોઈએ, જ્યારે તમારો પોતાનો મત દર્શાવવાનો હોય ત્યારે તમે અકોર્ડિંગ ટુ યુઝ કરો છો, અકોર્ડિંગ ટુ માય ઓપિનિયન, મારા ઓપિનિયન પ્રમાણે, બરાબર ને? તો ના પ્રમાણે એવો શબ્દ લઈએ ત્યારે અકોર્ડિંગ ટુ યુઝ કરવાનું છે। પાંચમી બ્લેક બ્લેન્ક, હુ કેન કાઉન્ટ ધ સ્ટાર્સ, સર આમાં પોલ આવે ના આવે, આમાં પોલ ના આવે, આમાં માત્ર તમારે મને ચેટમાં જવાબ આપવાનો હોય કે સર પાંચમામાં એ આવશે કે પાંચમામાં બી સી કે ડી, બરાબર છે, આમાં ભૂલ ના આવે।
हु कैन काउंट द स्टार्स मीन्स તારાઓને કોણ ગણી શકે છે? તમને એવો અહીંયા સવાલ પૂછ્યો કે તારાઓને કોણ ગણી શકે છે. આનો અર્થ એટલે કે નીચેના ચાર વાક્યોમાંથી ચાર ઓપ્શનમાંથી એક ઓપ્શન એને સેટ થાય છે. દાખલા તરીકે પહેલું વાક્ય, એવરીબડી કેન કાઉન્ટ ધ સ્ટાર, બધા જ તારાઓને ગણી શકે છે, એટલે બધા લોકો તારાઓને ગણી શકે છે. ઓલ ધ પર્સન કેન કાઉન્ટ ધ સ્ટાર્સ, ઓલ ધ પર્સન, બધા જ લોકો તારાઓને ગણી શકે છે. ત્રીજું ઓપ્શન, નો બડી કેન કાઉન્ટ ધ સ્ટાર, કોઈ તારાઓને ગણી શકતું નથી. અને ડી ઓપ્શન, કેન નો બડી કાઉન્ટ સ્ટાર, શું કોઈ તારાઓને ગણી નથી શકતું? તો આનો સાચો જવાબ જો કોઈને આપવો હોય તો એ છે નો બડી કેન કાઉન્ટ ધ સ્ટાર, કોઈ તારાઓને ગણી શકતું નથી. આવો પ્રશ્ન પૂછાય તો આ પ્રમાણે તમારી સિક્સ સેન્સનો ઉપયોગ કરીને જવાબ લખવાનો છે. ચલો છઠ્ઠામાં તમને પૂછ્યું છે રાઇટ સ્પેલિંગ, ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ એમ્બરેન્ઝિંગના અલગ અલગ સ્પેલિંગ છે, બરાબર? તો તમારો સાચો જવાબ છે એમ્બરેન્ઝિંગ બી, બરાબર? હા, આટલું યાદ રાખવાનું, ઈ એમ બી A double R A double S I N G, એમ્બરેન્ઝિંગ. ચલો સાતમી ખાલી જગ્યામાં, ખાલી જગ્યા ઇન્ડિયન આર્મી હેઝ, નહીં તન્નુ આમાં ના આવે, આમાં માત્ર તમારે ચેટ બોક્સમાં આન્સર આપવાનો. ખાલી જગ્યા ઇન્ડિયન આર્મી હેઝ રિસ્ક્યુર્ડ, ખાલી જગ્યા ઇફેક્ટેડ પીપલ. ચલો જ્યારે આર્ટિકલની ખાલી જગ્યા મૂકવાની હોય તો તમારે ખાલી જગ્યાના પછીનો જવાબ, વાહ વાહ, બરાબર બરાબર. ચલો ચેટબોક્સમાં આન્સર આવવાના શરૂ થઈ ગયા છે. ખાલી જગ્યા ઇન્ડિયન અને ખાલી જગ્યા ઇફેક્ટેડ પીપલ, તો મિત્રો આપણો જવાબ આવશે ડી, કારણ કે પહેલી ખાલી જગ્યામાં આપણે ધ મૂકીશું અને બીજામાં પણ ધ મૂકીશું, કારણ કે અહીંયા કેવા લોકોની વાત કરી છે, ઇફેક્ટેડ, કે જે લોકોને અસર થઈ છે, બરાબર છે? હા, તો ધ ઇન્ડિયન આર્મી હેઝ રિસ્ક્યુર, ઇન્ડિયન આર્મીએ બચાવ્યા, કોને બચાવ્યા? ઇફેક્ટેડ પીપલને, રિસ્ક્યુર એટલે બચાવવું. અને ખાલી જગ્યાની શરૂઆતમાં ખાલી જગ્યા હોય મિત્રો, એટલે જવાબ શું મૂકવાનો? ધ આર્ટિકલ જ મૂકવાનો. ચલો આ હતી આપણી સાતમી બ્લેન્ક. આઠમી ખાલી જગ્યામાં આપણને કહ્યું છે ચેન્જ ધ વોઇસ, આપણે વાક્યમાં વોઇસ ચેન્જ કરવાનો છે. એક્ટિવ વોઇસ હોય તો પેસિવ વોઇસ, પેસિવ હોય તો એક્ટિવ. અહીંયા આપ્યું છે હી પ્લેડ અને ક્રિકેટ. ઓકે, તો સાચો જવાબ શોધવાનો છે કે આર્ટિકલ ને ધ્યાનમાં નથી રાખવાનો, એક્ટિવ પેસિવને ધ્યાનમાં રાખવાનો છે, બરાબર છે? તો ક્રિકેટ વિલ બી પ્લેડ બાય હિમ, ક્રિકેટ વોઝ પ્લેસ્ડ બાય હિમ, ક્રિકેટ પ્લેડ બાય, પ્લેડ બી બાય હિમ, ક્રિકેટ આર પ્લેડ બાય હિમ. જવાબ મેળવવા માટે તમારું ફોકસ આ વર્ડ્સ ઉપર હોવું જોઈએ. પ્લેડ ખાલી પ્લેટ છે, આગળ પાછળ કોઈ સહાયકારક ક્રિયાપદ નથી, ભૂતકાળનું ક્રિયાપદ, એટલે આ વાક્ય સાદા ભૂતકાળનું છે. સાદો ભૂતકાળ, તો સાદા ભૂતકાળમાં તમારે શું યુઝ કરવાનું છે? વોઝવેર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. ચલો, તો ચારેમાંથી વોઝવેર શેમાં છે? સર બીમાં છે, બીમાં છે, મળી ગયું. ઓકે, ના વિલ ના આવે બેટા, હા, કારણ કે અહીંયા વોઝ આવે, બરાબર? સાદો ભૂતકાળ છે ને, એટલે વોઝવેરનો ઉપયોગ કરવાનો, વોઝવર પ્લસ પાસ્ટ પાર્ટિસિપ, વોઝ પ્લેડ. હવે આ ક્રિકેટ નામનો વર્ડ્સ પાછળથી આગળ આવી જાય, પ્લેડનું થઈ જાય વોઝ પ્લેડ, અને હીનો જવાબ મૂકતા પહેલાં બાય અને હીનું કર્મનું રૂપ લખવું પડે બાય હિમ. તો આ રીતે આપણો જવાબ બન્યો તે ક્રિકેટ રમતો હતો, ક્રિકેટ તેના દ્વારા રમાતી હતી. તો આપણો પરફેક્ટ આન્સર છે બી, બરાબર છે? હા, બી આપણો રાઈટ આન્સર છે. આવડી ગયું મિત્રો? ચલો, અનિલ ખાલી જગ્યા ફોર લેંગ્વેજીસ,
હવે અનિલ આ ભાઈ થઈ ગયા. ફોર એટલે ચાર અને લેંગ્વેજીસ એટલે ભાષા. અહીંયા તમને આપ્યું છે બોલવાની મેટર આપી છે. શું આપી છે? બોલવાની મેટર. સ્પોકન, ઈ સ્પીકિંગ, ટુ સ્પીક અને સ્પીક્સ. આહા દિયા, આર યુ હિયર? ઓકે, તો અનિલ અનિલ સ્પીક્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. અનિલ ચાર ભાષાઓ બોલે છે. બોલતો હતો નહીં, બોલે છે. અનિલ સ્પીક્સ પરફેક્ટલી, બરાબર છે. ઓકે, એસ કેમ લાગ્યો? અનિલ છે એટલા માટે. અનિલ એટલે ત્રીજો પુરુષ એક વચન, બરાબર, એટલા માટે. પુટ પ્રોપર ક્વેશ્ચન ટેગ. અહીંયા તમારે ક્વેશ્ચન ટેગ મૂકવાનો છે. ઓકે, ઓપન ધ ડોર. ઓપન ધ ડોર. હવે ઓપન ધ ડોર એક વાક્ય છે, ક્વેશ્ચન ટેગ કરવાનો છે. તો તમારી પાસે ચાર ઓપ્શન છે, ડોન્ટ યુ, વિલ યુ, વોન્ટ યુ ને કેન યુ. તો મેં ઘણી વખત કહ્યું છે અને અત્યારે પણ કહું છું કે જ્યારે વાક્યની શરૂઆત શેનાથી થાય? વર્બથી થાય, બરાબર છે. કાં તો એને ગુજરાતીમાં કહીએ તો ક્રિયાપદથી થાય, બરાબર. તો જે વાક્ય ક્રિયાપદથી શરૂ થતું હોય એને આજ્ઞાર્થ વાક્ય કહેવામાં આવે છે. અને આજ્ઞાર્થ વાક્ય આપ્યું હોય એટલે આપણો જવાબ ફિક્સ, નકાર હોય કે હકાર હોય, જોવાનું જ નહીં. તમારે વિલ યુ મૂકી જ દેવાનું. શું મૂકી દેવાનું? વિલ યુ. હકાર હોય કે નકાર હોય, મારી રાહ જોવાની નહીં. જે વાક્ય સીધું ક્રિયાપદથી શરૂ થાય તે વાક્ય માટે શું મૂકવાનું? વિલ યુ. આ ક્વેશ્ચન ટેગનો નિયમ છે. અગિયારમાં વાક્યમાં તમારી સમક્ષ એક સેન્ટેન્સ છે, ધ કેપ્ટન ઓફ ધ ક્રિકેટ ટીમ બ્રોક હિઝ લેગ. ક્રિકેટ ટીમનો જે કેપ્ટન છે એનો પગ તૂટી ગયો, તેનો પગ તૂટી ગયો. ખાલી જગ્યા ધ ફાઇનલ મેચ, બરાબર, ફાઇનલ મેચ. હવે ઓન, પ્રીપોઝિશન, ડ્યુરિંગ, બિટવીન કે બાય, શું મૂકીશું તો પરફેક્ટ આન્સર મળશે? વેરી ગુડ, ડ્યુરિંગ. શું જવાબ વિચાર્યો તમે? ડ્યુરિંગ. તો ફાઇનલ મેચ દરમિયાન, ફાઇનલ મેચ દરમિયાન કેપ્ટનનો પગ તૂટી ગયો, એટલે કે રમતા રમતા હાનિ થાય. યસ જીતેન્દ્ર હિરપરા, ત્રિગેશ, ઓકે રિદ્ધિ પટેલ, વેલકમ ટુ માય લેક્ચર્સ ઓલ ફ્રેન્ડ્સ. તો આ ડ્યુરિંગ જે છે એ દરમિયાન, બરાબર છે. તો રમતા ફાઇનલ મેચ દરમિયાન કેપ્ટનનો પગ તૂટી ગયો. તો સમજવાનું કે આપણે પ્રિપોઝિશન કયું મૂકવું છે, બરાબર ને. હા ગામિતભાઈ, કેમ છો? આપણી 30 જૂને અનએકેડેમીના પ્લેટફોર્મ પર એક બેચ શરૂ થાય છે. ભૂલ્યા વગર જોઈન થઈ જજો મિત્રો. સારથી છે આ બેચનું નામ, બરાબર છે, પ્રિલિમ્સ અને મેમ્સ મેન્સ એક્ઝામ્સની તૈયારી માટે. પ્લસના ફીચર્સ તો તમારી સામે છે જ, બરાબર. તમને અનએકેડેમી તમારા માટે કમ્ફર્ટ ઓફ યોર હોમ, અનલિમિટેડ એસેસ ઓલ કોર્સીસ, બધા જ એજ્યુકેટરોથી ભરેલું આ પ્લેટફોર્મ, બરાબર. ટોટલ કોર્સની જવાબદારી, ટોટલ પ્રિપેરેશન કરાવવાની જવાબદારી, કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો એને સોલ્વ કરવાનું, તમારા માટે અલગ અલગ ટેસ્ટની વ્યવસ્થા, PDFની વ્યવસ્થા, રાઇટિંગ સેશનની વ્યવસ્થા અને તમને ગાઈડન્સની વ્યવસ્થા કોણ આપે છે? અને એકેડેમીનું પ્લેટફોર્મ આપે છે મિત્રો. તો એ પ્લેટફોર્મને હું પણ આભારી છું અને જો તમે યુઝ કરતા હોય તો તમે પણ તેના આભારી છો. કારણ કે આવા કોરોના મહામારીના સમયમાં આપણને ઘરે બેઠા જો કોઈ શિક્ષણ આપતું હોય તો એકમાત્ર સંસ્થા જેનું નામ આપીશ, અન એકેડેમી. તો થેન્ક યુ સો મચ અન એકેડેમી.
અને અનએકેડેમી તમારા માટે કેટલી બધી અલગ અલગ પરીક્ષાઓ લઈને આવે છે. જીપીએસસીના ક્લાસ 1, 2, 3 અધિકારી બનવા માટે, બિન સચિવાલયના ક્લાર્ક બનો, ડીવાયએસઓ બરાબર, મામલતદાર, એટીડીઓ, પીઆઈ, પીએસઆઈ, એએસઆઈ, એસટીઆઈ, તલાટી, કોન્સ્ટેબલ, આરએફઓ અને હેડ ક્લાર્ક અને આસિસ્ટન્ટ જીએમટીસી. મિત્રો, આટલું બધું આપણને એક જ પ્લેટફોર્મ પર બધું મળતું હોય તો કેમ આપણે સબસ્ક્રાઈબ ન કરીએ? આપણે કરવું જ જોઈએ. તો 100% લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જે લોકોએ ના કર્યું હોય એ આ ત્રણેય બટન દબાવી દે. ચલો દોસ્તો, નેક્સ્ટ બ્લેન્ક. માય બ્રધર વેન્ટ ટુ ધ લાઇબ્રેરી વિથ અ વ્યૂ ટુ, ખાલી જગ્યા ન્યૂઝ પેપર. તો તમારા માટે પ્રશ્ન છે, માય બ્રધર વેન્ટ ટુ ધ લાઇબ્રેરી, મારો ભાઈ લાઇબ્રેરી ગયો. વિથ અ વ્યૂ ટુ, ના ઉદ્દેશથી, કયા ઉદ્દેશથી? ખાલી જગ્યા ન્યૂઝ પેપર. રીડિંગ, ટુ રીડ, ઇઝ રીડિંગ કે ખાલી રીડ્સ? સહી સહી જવાબ છે મિત્રો, જ્યારે વિથ અ વ્યૂ ટુ જે શબ્દ દેખાય ને, એટલે તરત જ ક્રિયાપદને આઈએનજી લગાડી દેવાનું, મને પણ પૂછવા આવવાનું નહીં. પરફેક્ટ આન્સર છે વિથ અ વ્યૂ ટુ. થેન્ક યુ સો મચ. મીરા રન ફાસ્ટ, યસ રિદ્ધિ પટેલ રાઈટ હતો. ચલો 13માનો જવાબ, મીરા રન રેન ફાસ્ટ, મીરા ઝડપથી દોડી. બ્લેન્ક, સી મિસ્ડ ધ ટ્રેન, બટ મૂકીશું, ઓલધો મૂકીશું, યેટ મૂકીશું કે ટીલ મૂકીશું? શું જવાબ સાચો લાગે છે તમને? મીરા રેન ફાસ્ટ બટ સી મિસ ધ ટ્રેન. બરાબર બરાબર, સહી સહી. મીરા ઝડપથી દોડી છતાંય, બરાબર, સી મિસ ધ ટ્રેન. મિત્રો, યેટનો અર્થ પણ છતાં થાય, પણ આપણે એને ક્યાં મૂકીએ છીએ? વાક્યના અંતે. ટીલ એટલે હજુ સુધી, પણ આપણે ટીલ મૂકતા નથી. બરાબર, ઓલધો એટલે પણ છતાં, આનું સ્થાન ક્યાં છે? વાક્યની શરૂઆતમાં. આમ જોવા જાઓ તો ડી છોડીને બાકીના ત્રણેય જવાબો એનું ગુજરાતી છતાં થાય છે. બરાબર, ઓલધો મીરા રેન ફાસ્ટ, પછી અલ્પવિરામ કરીને સી મિસ ધ ટ્રેન આપ્યું હોય તો એ સાચું પડી જાય. અ પર્સન, 14મી, અ પર્સન હુ ઇઝ ડિસલોયલ ટુ હિઝ કન્ટ્રી, ગીવ અ સિંગલ વર્ડ્સ. પ્રશ્નને સમજો મિત્રો, કે જે વ્યક્તિ તેના દેશ સાથે ડિસલોયલ એટલે વિશ્વાસઘાત કરે છે એને શું કહેવાય? લોયર કહેવાય, આર્બિટ્રેટર કહેવાય કે ટેરિટોર કહેવાય કે પછી ફેડર કહેવાય? શું સાચો જવાબ મૂકીશું? દેશદ્રોહી માટે જવાબ શું સાચો મૂકીશું? વેરી ગુડ તન્નો, સી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, હા. પેટ્રિયોટનું વિરોધ અર્થ, પેટ્રિયોટ એટલે શહીદ થાય, જે પોતાના દેશ માટે શહીદ થાય છે એ, બરાબર. અને પેટ્રિયોટનું વિરુદ્ધ અર્થ ટેટ્રિટોર, બરાબર. હા, આ રીતે યાદ રાખવાનું. ધ ડિરેક્ટર વોઝ સો, ખાલી જગ્યા હિઝ ટીમ, દેટ હી વોઝ એટ અ લોસ ફોર વર્ડ્સ. ધ ડાયરેક્ટર વોઝ સો, ખબર પડી જાય, ડાયરેક્ટર ખૂબ જ એંગ્રી આપેલું છે, ગુસ્સે થયો તેની ટીમ પર. વોઝ એટ અ લોસ ફોર વર્ડ્સ, બહુ ખરાબ શબ્દો આપી દીધા એણે, બરાબર. જવાબ છે એંગ્રી વિથ, બરાબર. જ્યારે વ્યક્તિ કોઈના ઉપર ગુસ્સે થતો, એટલે એંગ્રી વિથ આપણે જવાબ મૂકવાનો છે. રાઈટ આન્સર, થેન્ક યુ સો મચ. ચલો, તો એકાઉસ્ટ વોઝ લેટ ઓફ ઓન, ખાલી જગ્યા દેટ હી વિલ નોટ કમિટ ધ સેમ ઓફન્સ અગેન.
चलो, सिचुएशन कंडीशन थिंग के प्रॉमिस। सुझाव आवश्यक कंडीशन। एकाउज वॉज लेट ऑफ ऑन कंडीशन दैट ही विल नॉट कमिट द सेम ऑप्शंस अगेन। राजेश खाली जगह कमिटेड हिज मिस्टेक ट्वाइस इफ हिज फ्रेंड हैड करेक्टेड हिम अर्लियर। वुड नॉट हैड नॉट बीन वुड नॉट हैव के हैड नॉट। खाली जगह नु गुजराती करो तरत तो जवाब आई जैसे बराबर। परफेक्ट मॉडल ऑक्सिलरीज पी एम ए। परफेक्ट मॉडल ऑक्सिलरीज सी आपड़ो जवाब। राजेश वुड नॉट हैव कमिटेड दिस मिस्टेक ट्वाइस बराबर इफ हिज फ्रेंड हैड करेक्टेड हिम अर्लियर। जो तेना भाईबंदे तेने पहले थी भूल सुधारी दीदी होत तो राजेशे आ भूल फरीती करी होत नहीं। चलो, टू च्यू द कड आ शब्दनो अर्थ आपो। यस देपी, परफेक्ट मॉडल ऑक्सिलरी। टू ग्रेट हेल्प टू थिंक डीपली अ यूजलेस टू बी मेजर। व्हाट इज द राइट आंसर? टू थिंक डीपली। सो जवाब आवे टू थिंक डीपली। टू च्यू द कड बराबर छे। आ शब्द समूह माटे एक शब्द छे, कहेवत छे, तेनो अर्थ शू? तो टू थिंक डीपली छे, ऊंडाणपूर्वक विचारवू, ઊંડાણપૂર્વક વિચારવું। ચલો, બે જ ખાલી જગ્યા બાકી છે, ધ્યાનથી જુઓ। ધ પ્રિન્સિપલ વોઝ ખાલી જગ્યા થ્રુ ધ સમ પેપર્સ વેન આઈ વેન્ટ દેર ટુ મીટ હિમ। ચલો, સીરિંગ શેરિંગ શફલિંગ કે સ્લેલ્વિંગ। પ્રિન્સિપલ વોઝ ખાલી જગ્યા શફલિંગ થ્રુ સમ પેપર્સ વેન આઈ વેન્ટ ટુ મીટ હિમ। એટલે કે પેપરોને શફલિંગ કરી રહ્યા હતા એ વખતે જ હું તેમને મળવા જતો રહ્યો। યસ ડીપી। કોમન એડવર્સ ખાલી જગ્યા ઓફ હિઝ મેડિકેશન ઇન્ક્લુડ બ્લીડિંગ ઓકે ન્યુઝિયા એન્ડ વોમિટિંગ। ઇફેક્ટ એફેક્ટ્સ ઇફેક્ટ કે એફેક્ટ્સ। ચલો, વોટ ઇઝ ધ રાઇટ કોમન એડવર્સ? હવે શું વર્ડ્સ લઈશું તો આપણો જવાબ સાચો થશે। ઇફેક્ટ, ઇફેક્ટ એટલે અસર। કોમન એડવર્સ ઇફેક્ટ ઓફ ધીસ મેડિટેશન, આ જે તમે દવા લેશો એનો એક, આ જે દવા લેશો ને કોમન, તમને આમ એક અસર ઊભી થશે, અસર કે તમને બ્લીડિંગ થઈ શકે છે બરાબર છે, તમને નાક ચાલું ચાલું રહેશે, ઉલટી થશે બરાબર। તો આ છે તમારો ડી આન્સર। તો મિત્રો, આવા ઘણા બધા પ્રશ્નો અને ઘણા અલગ અલગ ટોપિક લઈને આપણે આ જ પ્લેટફોર્મ પર ભેગા થઈશું। તો મળીશું હવે દર પહેલી તારીખથી, એક દિવસ છોડીને એક દિવસ પર યુટ્યુબ પર મારો લેક્ચર છે। તો 100% સમય રાત્રે 10 વાગે એટલે આવીશું, ત્યાં મળીશું અને ભણીશું અને કંઈક નવું શીખીશું। ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ।